કહેવત છે ને, લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ન મરે. અમદાવાદમાં આ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો. થલતેજમાં રહેતા યુવકને એક ભૂવાની માયાજાળ ફસાવીને લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. ફરિયાદી યુવકનો આક્ષેપ છે કે ભૂવાએ તાંત્રિક વિધિ કરી તેમના લાખો રૂપિયા પડાવ્યા. ભૂવાજી બળદેવે યુવક પાસેથી 2 વર્ષમાં ટુકડે ટુકડે 7.5 લાખ રૂપિયા પડાવવાનો આરોપ છે. આ પૈસા ડબલ કરવાની લાલચ આપીને ઠગાઈ કરી હોવાની યુવાને ફરિયાદ નોંધાવી. જ્યારે યુવક પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે ભૂવાએ તેમને ખોટા કેસમાં ફસાવી નાખવાની ધમકી આપી છે. હરિસિંહપુર પોલીસે ભૂવા વિરુદ્ધ અરજી લઈને તપાસ શરૂ કરી છે. આપણા જોડે થોડી વાત કરે છે અને કોન્ટેક નંબર લે છે. આવી રીતે વાત કરી અને આપણા જોડે પૈસા પડાવે છે કે તું મને આટલા પૈસા કરી આપ, હું તને આના ડબલ કરી આપીશ અને 4-5 દિવસમાં હું તને ડબલ કરીને પૈસા પાછા આપી દઈશ. અને એવી કંઈક તાંત્રિક વિધિ કરે છે તો આપણા જોડે જેટલા બી પૈસા હોય છે આપણે પૈસા એના આપ્યા જ કરે છે અને આપ્યા જ કરીએ છીએ. અને પછી આપણે એની જોડે પૈસા માગીએ છીએ ને તો ત્યારે એ વ્યક્તિ ધમકી આપે છે કે તું મારી જોડે પૈસા માટે તું મને ફોન બોન કરીશ તો હું સામે લટકીને મરી જઈશ ને પોલીસ સ્ટેશનમાં તારું નામ લખાવી દઈશ. આવી ધમકીઓ આપે છે. અરજી અરજદારશ્રીએ કાલે આપેલી છે કે એમના પિતાજી છે, એના મિત્રએ એમ કે ભાઈ આ પૈસા ડબલ કરી આપીશું, એવી રીતે કટકે કટકે એમની પાસે ચીટિંગ કરેલું છે એવી અરજી મળેલી છે. કાલે જ મળી છે અને એમાં અરજદારનું નિવેદન લઈ અને સામાવાળાનું નિવેદન લઈ અને શું ખરેખર બનાવ બન્યો છે એ બાબતે તપાસ ચાલુ છે.